नमस्ते। धोरण एक विषय गणित आपणे प्रकरण पांच दस थी वीस सुधीनी संख्या आपणे अगर अगौ शीखी गया कि दस नू जूथ बनाओ, जूथ बनावानू शीखी गया, खाली जगह पूरवा, दस ने वीस सुधीनी गणतरी शीखी गया, खाली जगह पूरो, दस नू जूथ बनावो अने संख्या लखो के एक दशक ने एकम, दस नू जूथ बनावो अने संख्या लखो। हवे आपणे आगर वधीशुं, कोठो पूर्ण करो। तो अई एक दशक बराबर दस, एक दशक बराबर दस तो ए गणो, एक बे त्रण चार पांच छ सात आठ नौ अने दस। तो आपणे आ कोठानी अंदर केटला लखवाना छे, दस 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 એટલે એક દશક બરાબર દસ। હવે એ જ રીતે એક દશક એક એકમ બરાબર કેટલા થશે, અગિયાર। એક દશક એક એકમ બરાબર અગિયાર। તો એક દશકમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આપણે આગળ શીખી ગયા હતા। છૂટી સંખ્યાને ભેગી કરવાની, આ દસનું જૂથ બન્યું એક અને એક છૂટો, એ રીતે એક દશક એક એકમ બરાબર અગિયાર। તો આપણે કોઠામાં લખીશું અગિયાર 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 અગિયાર। તો એક દશકને એક એકમ બરાબર કેટલા થયા, અગિયાર। એ જ રીતે એક દશક અને બે એકમ બરાબર બાર। તો આ દશક છે, દસ છે અને એક દશક અને બે છૂટા છે। તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, તો એક દશક આ કેટલા છે, એક દશક અને બે છૂટા છે। તો એક દશક અને બે એકમ બરાબર કેટલા થયા, બાર। એ જ રીતે એક દશક ત્રણ એકમ બરાબર તેર, એક દશક ચાર બરાબર ચૌદ, એક દશક પાંચ એકમ બરાબર પંદર, એક દશક છ એકમ બરાબર સોળ, એક દશક સાત એકમ બરાબર સત્તર, એક દશક આઠ બરાબર અઢાર, એક દશક નવ બરાબર ઓગણીસ, એક દશક એક એકમ બરાબર વીસ। તો આપણે દસ થી વીસ સુધીની સંખ્યાનો કોઠો પૂર્ણ કર્યો કે આ જ રીતે આપણે આગળ એ પ્રમાણે બાર થી તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ પાઠ્યપુસ્તકમાં પાના નંબર પંચોતેર છોતેર સિત્યોતેર ઇઠ્યોતેર સુધીનો કોઠો એકથી દસથી વીસ સુધીની સંખ્યા આપણે શીખી ગયા। અને આપણે આગળના વિડીયોમાં એકથી બે સુધીના ઘડિયા પણ શીખી ગયા છીએ। તો આપણે આજે એનું ફરીથી રિપીટ કરીશું, એક એકા એક, એક દો દો, એક તરી ત્રણ, એક ચોક ચાર, એક પંચા પાંચ, એક છ છ, એક સીતા સાત, એક ઈઠા આઠ, એક નવા નવ, એકે દાન દસ। હવે બે એકાનો ઘડ્યો, હવે બેનું આવે એટલે કેટલા ઉમેરવાના, બે બે ઉમેરતા જવાનું। તો બે એકા બે, બે દો ચાર, બે તરી છ, બે ચોક આઠ, બે પંચા દસ, બે છ બાર, બે સીતા ચૌદ, બે ઈઠા સોળ, બે નવા અઢાર, બે દાન વીસ। તો આપણે અગાઉ એકથી બે સુધીના ઘડિયા તૈયાર થઈ ગયા છે અને આવડતા હશે। હવે આપણે ત્રણ અને ચારનો ઘડિયો આજે શીખીશું। ચાલો જોઈએ, ત્રણ એકા ત્રણ, ત્રણ દો છ, ત્રણ તરી નવ, ત્રણ છ બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છ અઢાર, ત્રણ સીતા એકવીસ, ત્રણ ઈઠા ચોવીસ, ત્રણ નવા સત્યાવીસ, ત્રણે દાન ત્રીસ। હવે
ત્રણ એકા ત્રણ નું ઉગડ્યું હોય એટલે આપણે કેટલા ઉમેરતા જઈએ, ત્રણ ત્રણ. હવે આ ત્રણ છે તો ત્રણમાં ત્રણ ઉમે તો છ થાય, છમાં ત્રણ ઉમે તો નવ થાય, નવમાં ત્રણ ઉમે તો બાર થાય. આમ સરવારો કરીએ તો આપણને ગળ્યું મળી જશે. બારમાં ત્રણ ઉમેરી પંદર, પંદરમાં ત્રણ ઉમેરી અઢાર, અઢારમાં ત્રણ ઉમેરી એકવીસ, એકવીસમાં ત્રણ ઉમેરી ચોવીસ, ચોવીસમાં ત્રણ ઉમેરી સત્યાવીસ, સત્યાવીસમાં ત્રણ ઉમેરી ત્રીસ. તો ત્રણ એકા ત્રણ, ત્રણ દૂ છ, ત્રણ તરી નવ, ત્રણ છ બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છ અઢાર, ત્રણ સિત્તા એકવીસ, ત્રણ ઇઠા ચોવીસ, ત્રણ નવા સત્યાવીસ, ત્રણ એડાણ ત્રીસ. આ રીતે આપણને ઘડીઓ પણ શીખ્યા. હવે ચારનો ઘડીઓ, ચાર એકા ચાર, ચારનો ઘડીઓ એટલે કેટલા ઉમેરવાના, ચાર ચાર ઉમેરવાના. ચાર એકા ચાર, ચાર દૂ આઠ, ચાર તરી પાંચ, ચાર ચોક સોળ, ચાર પંચા વીસ, ચાર છ ચોવીસ, ચાર સિત્તા અઠ્યાવીસ, ચાર ઇઠા બત્રીસ, ચાર નવા છત્રીસ, ચારે દાન ચાલીસ. ફરીથી એકવાર, ચાર એકા ચાર, ચાર દો આઠ, ચાર તરી બાર, ચાર ચોક સોળ, ચાર પંચા વીસ, ચાર છ ચોવીસ, ચાર સિત્તા અઠ્યાવીસ, ચાર ઇઠા બત્રીસ, ચાર નવા છત્રીસ, ચારે દાન ચાલીસ. તો આપણે એકથી ચાર સુધીના ઘડિયા બોલવાના છે, લખવાના છે અને તૈયાર કરવાના છે. નમસ્તે બાળકો.